આપણે આ વિડિયોમાં બહુપદી શેષ પ્રમે એટલે કે પોલીનોમિયલ રિમેન્ડર થિયરમ વિશે જાણકારી મેળવીશું આપણે કોઈ બહુપદી એફોફેક્સ ધારી લઈએ તો આ એફ એ બહુપદી છે તો આ બહુપદીને એક્સ માઇનસ એ વડે એક્સ માઇનસ એ વડે ભાગતા બહુપદીના લાંબા ભાગાકાર વડે ભાગતા શેષ એફ ઓફ એ થશે આપણે એફ ઓફેક્સ બરાબર સેકન્ડ ડિગ્રી પોલીનોમિયલ એટલે કે દ્વિઘાત બહુપદી ધારી લઈએ ધારો કે તે દ્વિઘાત બહુપદી થ્રી એક્સ સ્કવેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન છે અને આ બહુપદીને એક્સ માઇનસ એક વડે ભાગીએ આથી એ બરાબર એક થશે હવે આપણે આ બહુપદીને બહુપદીના લાંબા ભાગાકારની રીતે ઉકેલીએ આથી થ્રી એક્સ સ્ક્ર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન ને એક્સ માઇનસ વન વડે ભાગીએ તો આપણને રિમાઇન્ડર એટલે કે શેષ વન મળવું જોઈએ હવે એક્સ માઇનસ વન વડે આપેલ બહુપદીને ભાગીએ આપેલ બહુપદી થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ સેવન છે હવે આ પદમાં એક્સની સૌથી વધુ ઘાત એક છે અને આ પદમાં સૌથી વધુ ઘાત બે છે આ થ્રી એક્સ ને એક્સ વડે ભાગતા આપણને શું મળે તો થ્રી એક્સ x એક્સ વડે ભાગતા આપણને થ્રી એક્સ મળે હવે આ થ્રી એક્સ ઇન્ટુ એક્સ થ્રી એક્સવેર ઇન્ટુ માઇનસ વન માઇનસ મળે હવે આપણે કેન્સલ થઈ જશે હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આથી માઇનસ ફોર એક્સ પ્લસ થ્રી એક્સ આપણને માઇનસ એક્સ મળે અને આ સાતને નીચે લાવતા પ્લસ સેવન મળે અહીં આપણે થ્રી એક્સનો એક્સ માઇનસ વન સાથે ગુણાકાર કર્યો આથી આપણને થ્રી એક્સ માઇનસ થ્રી એક્સ મળ્યું હવે તેને આપણે આ એટલે કે આ બહુપદીમાંથી બાદ કર્યું તો આપણને માઇનસ એક્સ પ્લસ સેવન મળ્યું અથવા તમે એમ પણ કહી શકો કે આ આખી બહુપદીમાંથી આપણે થ્રી થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ને બાદ કર્યું હવે આ માઇનસ એક્સ ને એક્સ વડે ભાગતા આપણને શેષ કેટલી મળશે તો આપણને માઇનસ વન શેષ મળે હવે આપણે માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન કરીએ તો માઇનસ વન ઇન્ટુ એક્સ આપણને માઇનસ એક્સ મળે

આથી આ વન ઇક્વલ ટુ શેષ સિક્સ થવું જોઈએ મળે હવે આને ઉકેલતા થ્રી માઇનસ ફોર એટલે માઇનસ વન માઇનસ વન પ્લસ સેવન આપણને સિક્સ મળે આથી આ બાબતમાં પોલિનોમિયલ રિમાઇન્ડર થિયરમ એટલે કે બહુપતિ શેષ પ્રમે સાચું મળે છે અહીં આનો ઉપયોગ એ છે કે જો કોઈ એમ કહે કે 3x2 4x c1 ને x 1 વડે ભાગીએ તો શેષ શું મળે અહીં આપણે ભાગફળને ધ્યાનમાં લેતા નથી પરંતુ શેષને ધ્યાનમાં લઈએ છીએ અહીં આપણે a 1 લીધું છે આથી f of 1 ની કિંમત શોધી શકીએ જે આપણને 6 મળે છે આથી આખો ભાગાકાર કરવાની જરૂર નથી આ રીતે શેષ મેળવી શકાય